મહારાષ્ટ્રમાં અગિયાર સીટો પર વિધાન પરિષદની ચૂંટણી યોજાવાની છે બાર જુલાઈના રોજ મતદાન છે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર કરવામાં આવશે અગિયાર બેઠકો માટે બાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારને જીતવા માટે ત્રેવીસ ધારાસભ્યોના વોટની જરૂર હોય છે લોકસભાના પરિણામો બાદ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીનો દબદબો છે પરંતુ એમએલસી ચૂંટણીમાં ભાજપ અને તેનું મહાગઠબંધન મજબૂત દેખાય છે સાથે જ મોટાભાગના લોકોના મતે મહાયુતી અગિયારમાંથી નવ સીટો જીતી શકે છે સાથે જ મહાવિકાસ અઘાડીને હાલ માત્ર બે બેઠકો જ મળતી જણાય છે જો કે લોકસભા ચૂંટણી પછી વાતાવરણ બદલાયું છે અને શિંદે જૂથની શિવસેના અને અજીત પવારની એમસીપીના કેટલાક ધારાસભ્યો પક્ષ પણ બદલી શકે છે આવી સ્થિતિમાં જો ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થાય છે તો તેનો ફાયદો મહાવિકાસ આઘાડીને મળી શકે છે